તો રશિયાના રાજદૂતે ભારતના પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પીએમ મોદી રશિયા યુક્રેનની સ્થિતિ મુદ્દે બેઠક કરશે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચાર બાદ આ બેઠક કરશે. બેઠકમાં રક્ષામંત્રી એનએસએ ડોભાલ પણ હાજર રહેશે. બેઠકમાં વિદેશમંત્રી પણ હાજર રહેશે. પીએમ મોદી રશિયા યુક્રેનની સ્થિતિ મુદ્દે બેઠક કરવાના છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચાર બાદ આ બેઠક થશે. રશિયા પર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે છે. બેઠકમાં રક્ષામંત્રી અને એનએસએ ડોભાલ પણ હાજર રહેશે. બેઠકમાં વિદેશમંત્રી પણ હાજર રહેશે. જે પરિસ્થિતિ રશિયાની અંદર સર્જાઈ છે, તો આખું વિશ્વ સ્તબ્ધ થયું છે. અને આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ, અનેક જે વિદ્યાર્થીઓ છે એ ફસાયા છે. યુક્રેન રશિયા વિવાદ મુદ્દે પ્રધાનમંત્રી બેઠક કરવા જઈ રહ્યા છે. એનએસએ પણ હાજર રહેશે. યુક્રેને મોદી પાસે મદદ માગી છે, કહ્યું કે રશિયા છે જે તમારું માન છે, તમે વાત કરો ને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તાત્કાલિક અસરથી બંધ થાય, હુમલાઓ બંધ થાય, પરિસ્થિતિ થાળે પડે એ પ્રકારની વાત કરવામાં આવેલી છે. કેટલીક જગ્યા ઉપર મિસાઇલથી હુમલાઓની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ પરિસ્થિતિની વચ્ચે રશિયા કોઈની વાત માનવા તૈયાર નથી. નાટો જે દેશ છે, અમેરિકા સહિતનું જે નાટોનું જે સંગઠન છે એ કડક પ્રતિબંધો લગાવી રહ્યું છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે રશિયા જે છે ટસનું મસ થવા તૈયાર નથી. અને આ પરિસ્થિતિની વચ્ચે યુક્રેનની અંદર ભયાનક દ્રશ્યો આપ જોઈ શકો છો. યુક્રેન સંકટ પર આવતીકાલે નાટો કરશે બેઠક. સૈન્ય કાર્યવાહી તરત રોકી રશિયા, નાટોએ સ્પષ્ટ કહ્યું છે. રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલાઓ કર્યા છે. યુક્રેનને અમારું સમર્થન છે. નાટોએ આ વાત કરી છે. આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ શકો છો કે આખરે નાટો સ્પષ્ટ કહ્યું છે. નાટો મતલબ કે ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જે અમેરિકા સંગઠન જે છે એ દેશો એમ કહેતા હોય છે કે જો જે નાટોની અંદર જે દેશ આવે છે એ દેશ ઉપર કોઈ બી પરિસ્થિતિ આવે તો એ દેશ પર હુમલો ગણાય. અને આ પરિસ્થિતિને નાટો કહ્યું છે કે અમે યુક્રેનની સાથે છીએ.